અમીરગઢ મીડિયા એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. ખાનગી ચેનલના પત્રકાર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા ખોટી ફરિયાદ કરાતા ન્યાયની માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું. અરવલ્લી ફેક્ટરી આગળ વાહન ચાલકને હેરાન કરતા આરટીઓને પત્રકાર દ્વારા પૂછપરછ કરતા આરટીઓએ મીડિયાને નો અવાજ દબાવવાનો પ્રયાસ કરતા ખોટી ફરિયાદ કરાઈ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે અને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી. મીડિયાકર્મી અશોકભાઈ દેવલ જ્યારે 11/5/2020 રાત્રિના 9 વાગ્યાના સમયે અરવલ્લી સિમેન્ટ ફેક્ટરી આગળ પસાર થતા હતા ત્યારે આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા લોકડાઉનમાં ટેક્સ માફ હોવા છતાં ખોટી કનડગત થતી હતી ટ્રક ચાલકને, એના માટે એમને કવરેજ કર્યું હતું અને સમાચાર એમને 12 તારીખે પ્રસિદ્ધ કર્યા હતા. એનો ખોટો દ્વેષ ભાવ રાખી અને આરટીઓ ઇન્સ્પેક્ટર અકળાઈ ખોટી રીતે અને એમના જોડે 3 દિવસ પછી એટલે 14 તારીખે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદ કરી છે એમને, જે અમે કડક શબ્દો વખોડી કાઢીએ છીએ. એના ખોટી ફરિયાદ છે અને પૂર્ણ તપાસ થાય માટે અમે સીએમ સાહેબને રજૂઆત કરી અને અમીરગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપી છે, જે સીએમ સાહેબ અમારી રજૂઆતને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરી અમને મીડિયાકર્મી જે ચોથી જાગીર કહેવાય છે દેશની અને ન્યાય અપાવે એવી અપીલ સાથે અમે સીએમ સાહેબને રજૂઆત કરીએ છીએ. 20ના દિવસે રાત્રિના સમયે અમીરગઢના જે અરાવલી સિમેન્ટ છે તે નજીક કંઈક આરટીઓની ગાડી દ્વારા કંઈ વાહન ચાલક જોડે કંઈ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અમારા મીડિયાકર્મી અશોકભાઈ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન ત્યાં તેમને તેમના કેમેરામાં ત્યાં ટોટલ ઘટનાઓ જે કેદ કર્યા બાદ તેમને સમાચાર પ્રસિદ્ધ કર્યા. એ સમાચારને ધ્યાનમાં રાખી અને આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા 14/5/2020 ધારો કે 3 દિવસ પછી એમને ફરિયાદ દાખલ કરી છે અમીરગઢ પોલીસ સ્ટેશનની અંદર. એ પોલીસ સ્ટેશનની અંદર 3 દિવસ બાદ ફરિયાદ દાખલ કર્યા બાદ તમામ અમીરગઢ મીડિયા એસોસિએશન એ ફરિયાદ તદ્દન ખોટી છે અને એના આડમાં આજે અમીરગઢ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જે આ મીડિયાકર્મી ઉપર જે દેશની જે ચોથી જાગીર ગણાય એ મીડિયા ઉપર આ ખોટી ફરિયાદ